नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, केम छो विद्यार्थी मित्रों? हूँ अमित पटेल, आप सबनो मारी YouTube चैनल अमित पटेल सर फिजिक्स मा हार्दिक स्वागत करू छो। विद्यार्थी मित्रों, आपने धोरण 11 ना प्रकरण 8 गुरुत्वाकर्षण नी अंदर दरेक थियरी नो पोर्शन आपणे जोई लीधो छे। हवे एने अनुरूप जे कोई पण दाखला आपणा बाकी छे ते आपणे गणीए छे। एने अनुरूप मे अहींया तमने उदाहरण 8.6 अने 8.7 ए बेनी रकम अहींया बोर्ड उपर लखी छे। बन्ने दाखला ने केटली सरळताथी आपणे कैलक्युलेट करी शकीए ए हुं तमने अहींया बन्ने दाखला गणतरी करीने बताऊं छूं। मूल्यो वाचवाना, शुं आपेलुं छे एने अनुरूप आपणे कई किंमत शोधवानी छे एनो उपयोग करीने खूब सरळताथी आ बन्ने दाखला आपणे अहींया गणवाना छे। चलो तो शुरुआत करीए छीए। उदाहरण 8.6, चलो शुं आपेलुं छे दीकरा, जरा जोई लो। तो जीनी किंमत आपे छे, पृथ्वीनी त्रिज्या આપવામાં આવી છે, ચંદ્રનું પૃથ્વીથી અંતર આપવામાં આવ્યું છે અને ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ જે આપણને આપવામાં આવ્યો છે કેટલો? 27.3 દિવસ। તો બે જુદી જુદી રીતોથી આપણે શું કરવાનું છે? આ પૃથ્વીનું દળ અહીંયા દીકરાઓ આપણે શોધવાનું છે। બધી જ કિંમત આપણને SI યુનિટની અંદર આપેલી છે, ખાલી પરિભ્રમણનો આવર્તકાળ જે છે એને આપણે દિવસમાંથી આપણે સામા ફેરવી નાખીએ છીએ સેકન્ડમાં। ચાલો જરા જોઈ લો, અહીં ટી આપવામાં આવ્યું છે 27.3 દિવસ, એટલે 27.3 દિવસના કલાક થાય છે 24 અને કલાકની સેકન્ડ થાય છે 3600, એટલે આપણને અહીંયા સેકન્ડ દીકરાઓ સામા મળી ગઈ છે। આ સોરી જે સમય આવર્તકાળ જે છે એ સામા મળી ગયો સેકન્ડની અંદર। 27.3 ગુણ્યા 24 ગુણ્યા શું કરવાનું? 3600। તો આપણને જવાબ જે મળે છે એને અનુરૂપ ડાયરેક્ટલી કન્વર્ટ કરી નાખું છું, લખી દઉં છું એકવાર। આપણને મળે છે 2358720 is equal to a 2 3 4 5 6, એટલે અહીંયા મળે છે 2.36 અને આપણે 1 2 3 4 5 6 ડાબી બાજુ ખસ્યા હોવાથી આ જવાબ આવશે। તો આપણે અહીંયા પૃથ્વીનું દળ શોધવા માટેની બે રીતનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ કરીએ છીએ આપણે પ્રથમ રીત, બરાબર છે? એ રીતનો એકદમ ઈઝી રીત છે। ચાલો પ્રથમ રીત આ એમી સૂત્ર, ચાલો તો કેવી રીતે શોધીએ? તો દીકરાઓ આપણને અહીંયા ગુરુત્વ પ્રવેગ આપવામાં આવ્યો છે। હવે એ જે ગુરુત્વ પ્રવેગ છે અને આપણી પાસે જે ઇક્વેશન છે એનો ઉપયોગ કરવામાં આવે, તો દીકરાઓ આપણી પાસે g બરાબર શું આવે? g એમી છેદમાં r નો વર્ગ છે ને દીકરાઓ, અને આપણે અહીંયા એમી ગણ્યું છે તો અહીંયા મેં કેપિટલ લખી દઉં, થઈ જાય ને? તો એના પરથી આપણે પૃથ્વીનું દળ શોધવું હોય તો આપણે શું કરીએ? અહીં સિમ્પલ એમી ને સૂત્ર કરતા બનાવી દઈએ, અહીંયા જ રહેવા દઈએ, એટલે આપણને સૂત્ર શું મળે? જી આર નો વર્ગ છેદમાં કેપિટલ જી, થઈ ગયું ને? કિંમત મૂકો, જવાબ લઈએ અમે। ચાલો અહીંયા શું થવાનું? માસ ઓફ અર્થ જી ની કિંમત 9.81 લેવા દીધું છે, આરી ની કિંમત જે આપણે લેવાનું છે 6.37 10^6 આખાનો વર્ગ, અને જી ની કિંમત 6.67 10^-11, બરાબર? આ બધી કિંમત મૂકી દો, સાદુરૂપ આપી દો, જવાબ આપણો આવી ગયો 9.81 ગુણ્યા 6.37 ગુણ્યા 6.37 અને ભાગ્યા આપણે કરીએ છીએ 6.67। તો દીકરાઓ આપણને જે જવાબ મળે છે એ મળે છે 5.9
68 અને 10 ની ઘાત ની વાત કરવામાં આવે તો આ 6 2 12 અને માઈનસ 11 બરાબર છે 6 2 12 અને ઉપર જાય છે માઈનસ 11 એટલે 12 અને 11 જે આપણને ઘાત આવશે એ કેટલી આવશે 10 ની 23 ઘાત કેજી અને આપણને ખબર છે દીકરાઓ પૃથ્વીનું દળ 6 10 ની 24 ઘાત કેજી ચાલો આપણે એની અંદર કન્વર્ટ કરી નાખીએ તો ME બરાબર 5.968 ડાબી બાજુ 1 પોઈન્ટ ખસ્યા એટલે જવાબ આવે છે ME બરાબર 5.968 જે પૃથ્વીનું શું છે દીકરાઓ દળ છે તો જોઈ લો કોઈ જાતનો ગોખણપત્તિ કરવાની રિક્વાયર નથી આપણે માત્ર પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગના ઇક્વેશનનો ઉપયોગ કરીએ કે g બરાબર g me ના છેદમાં r સ્ક્વેર અને આપણને પૃથ્વીનું દળ me જોઈએ એટલે me ને સૂત્ર કરતા બનાવ્યો એટલે g r સ્ક્વેર છેદમાં શું આવી ગયો કેપિટલ g અને એના પરથી આપણને પૃથ્વીનું દળ જે આપણે શોધ્યું છે તે આપણને આ રીતે મળી જાય છે મિત્રો સમજ પડે છે 5.968 10 ની 24 ઘાત kg કોઈ મોટો એટલો ફરક આવતો નથી ચાલો હવે બીજી પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે દીકરાઓ તો આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો અહીંયા લખીએ છે દીકરાઓ આપણે શું લખીએ છે આ બીજી રીત તો બીજી રીતની અંદર આપણે એ બીજી રીત જે કેપ્લરના ત્રીજા નિયમની મદદથી આપણે અહીંયા શોધવાનું છે ચાલો તો ત્રીજી રીત માટે આપણે અહીં ઉપયોગ કરીએ છીએ દીકરાઓ જોજો કેપ્લરના ત્રીજા નિયમ પરથી ચાલો દીકરાઓ કેપ્લરનો ત્રીજો નિયમ શું છે તો આપણી પાસે શું છે t બરાબર વર્ગમૂળની અંદર શું સમીકરણ હતું આ 4 pi સ્ક્વેર અહીંયા r ક્યુબ કારણ કે આપણે ચંદ્ર પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરે છે અને ચંદ્રનું પૃથ્વીથી અંતર r આપણને આપેલું છે બરાબર અને છેદની અંદર શું આવી જાય gme છેદની અંદર શું આવી જાય gme આપણને me જોઈએ એટલે બંને બાજુ શું કરીએ વર્ગ લઈએ લખો છો બંને બાજુ શું લેતા વર્ગ લેતા ખબર પડે છે શું કરીએ છે me ને સૂત્ર કરતા બનાવવા માટે આપણે આ સમીકરણની બંને બાજુ વર્ગ લઈએ છીએ ચાલો તો શું થશે t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 pi સ્ક્વેર r ક્યુબ છેદમાં g me ધેરફોર આપણને me જોઈએ એટલે આપણને અહીંયા મળે છે 4 pi સ્ક્વેર r ક્યુબ g ઇન્ટુ t સ્ક્વેર ચાલો આપણે અહીંયા આ દરેક વેલ્યુ જે આપણને આપવામાં આવી છે એ વેલ્યુ અહીંયા આપણે સબસ્ટિટ્યુટ કરીએ અને એના પરથી પૃથ્વીનું દળ શોધી નાખીએ ચાલો શું થવાનું 4 ગુણ્યા 3.14 આખાનો વર્ગ અને ચંદ્રનું પૃથ્વીથી અંતર કેટલું આપેલું છે 3.84 અને 10 ની 8 ઘાત પણ એનો લેવાનો છે આપણે ઘન અને છેદની અંદર g ની કિંમત તો આપણને ખબર છે 6.67 10 ની માઇનસ 11 અને t જે આપણે એને શોધ્યો છે 2.36 અને 10 ની 6 ઘાત આખાનો શું કરવાનો વર્ગ કરવાનો બરાબર છે હવે એનું સાદું રૂપ આપી દઈએ એટલે આપણને આન્સર ઈઝીલી અહીંયા મળી જશે શું કરીએ ધેરફોર અહીંયા me ની કિંમત આપણને શું મળવાની ચાલો તો આપણે કરીએ છે 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 બરાબર ગુણ્યા કેટલા 3.84 ગુણ્યા 3.84 ગુણ્યા 3.84 ભાગ્યા 6.67 ભાગ્યા કેટલા કરવાના 2.36 ભાગ્યા આ 2.36
तो आपने जे जवाब अहीं दीकराओ मळे छे ए मळे छे 7.11 आटलो मळे छे। घातનો સાદરૂપ આપી દઈએ અહીંયા 8 તાલે કેટલા થવાના 24 બરાબર અને એની અંદર વત્તા કેટલા ઉમેરીએ 11 અને એમાંથી કેટલા બાદ કરી નાખીએ 6 2 12 તો મને જવાબ કેટલો મળે છે 10 ની 23 ઘાત કેજી અને આપણે એને પ્રમાણિત માપમાં લખી દઈએ તો 6.011 10 ની 24 ઘાત કેજી એટલે અહીંયા લખવું હોય ધેરફોર પૃથ્વીનું દળ ME બરાબર 6.011 10 ની 24 ઘાત કેજી એટલે આ રીતે ખૂબ જ સરળતાથી તમે આ પહેલી રીત અને બીજી રીત જોઈ શકો છો બંને પરથી જે તમને દળ શોધવાનો જે તફાવત આવે છે એ લગભગ 1% કરતા પણ શું આવે છે ઓછો આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ઉદાહરણ 8.6 એનું મૂલ્ય આપેલું છે એમાં એક પૃથ્વીનું દળ ગુરુત્વ પ્રવેગના ઇક્વેશન પરથી આપણે શોધ્યું છે અને બીજી રીત જે આપણે કેપ્લરના ત્રીજા નિયમનો ઉપયોગ કે કોઈ પણ ગ્રહના આવર્તકાળનો વર્ગ એ તેની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સપ્રમાણમાં હોય છે અને એનો ઉપયોગ કરીને આપણે બંને પરથી પૃથ્વીનું દળ દીકરાઓ આપણને મળી જાય છે અને નિયર અબાઉટ બંનેનો જે આન્સર છે એ આપણને સરખો જેવો મળે છે ખાલી 1% કરતા પણ ઓછો તફાવત તો શાંતિથી આ ઉદાહરણ 8.6 જોઈ લો અને ત્યાર પછી આપણે અહીંયા ઉદાહરણ કયું સ્ટાર્ટ કરીએ છીએ 8.7 ચાલો 6 જોઈ લો અને તેને અનુરૂપ હું તમને ઉદાહરણ 8.7 કેવી રીતે થાય છે એ ખૂબ સરળતાથી અહીંયા સમજાવી દઉં ચાલો જોઈ લો ઉદાહરણ 8.6 ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ઉદાહરણ 8.7 ની વાત કરવાનું છે શું આપ્યું છે રકમ એ જરા જોઈ લો અને એને અનુરૂપ શું શોધવા માટે આપણને કહ્યું છે એને અનુરૂપ આપણે કયા ઇક્વેશનનો ઉપયોગ કરવાનો છે તે આપણે આના પરથી કેલ્ક્યુલેટ કરી નાખીએ તો ટી સ્ક્વેર બરાબર કે કૌંસમાં Re પ્લસ H આખાનો ઘન આ સમીકરણમાં અચળાંક જે K છે એને દિવસ અને કિલોમીટરમાં દર્શાવવાનું છે અને એ K ની વેલ્યુ આપેલી છે 10 ની માઇનસ 13 સેકન્ડ સ્ક્વેર મીટર રેસ ટુ માઇનસ 3 એટલે સેકન્ડને દિવસમાં કન્વર્ટ કરવાનું છે અને મીટરને કિલોમીટરમાં અને ચંદ્ર પૃથ્વીથી 3.8 10 ની 5 ઘાત કિલોમીટર અંતરે આપેલું છે તો તેના પરિભ્રમણનો શું શોધવાનો છે આવર્તકાળ ચાલો તો જે વેલ્યુ આપેલી છે એની વાત કરી દઈએ તો અહીંયા ચંદ્ર અને પૃથ્વીથી જે અંતર આપેલું છે આ ચંદ્ર પૃથ્વીથી અંતર એ આપણને નિકરાવો આપી દેવામાં આવ્યું છે Re પ્લસ H અને એ કિંમત છે આપણી પાસે 3.8 10 ની 5 ઘાત શું આપી છે કિલોમીટર અને એને આપણે જે કન્વર્ટ કરી નાખવામાં આવે એ આપણે એને કિલોમીટરમાં જ રાખીએ છીએ કારણ કે જવાબ આપણે દિવસ અને એને અનુરૂપ કોઈ પ્રકારનું કન્વર્ઝન આપણે અહીંયા કરતા નથી ચાલો હવે પહેલું કરી નાખીએ છીએ અહીંયા આપણને K બરાબર શું આપ્યું 10 ની માઇનસ 13 સેકન્ડ સ્ક્વેર મીટર રેસ ટુ માઇનસ 3 તો પહેલા સેકન્ડને દિવસમાં ફેરવી નાખીએ અને મીટરને સામાં ફેરવી નાખીએ આપણે કિલોમીટરમાં ચાલો જરા જોઈ લો સેકન્ડનો વર્ગ છે તો અહીંયા જોઈ લો કેવી રીતના કન્વર્ટ કરું છું
तो अहीं वन सेकंड स्क्वायर એટલે નાનામાંથી મોટા એકમમાં જવાનું એટલે જે કોઈ પણ તમે એપ્લિકેશન એ એપ્લાય કરશો એ છેદમાં આવશે ચાલો તો પહેલા આપણે જે વાત કરવાની છે સેકન્ડ એને હું કન્વર્ટ કરું છું મિનિટની અંદર એ મિનિટ જેને હું કન્વર્ટ કરું છું કલાકની અંદર અને કલાક જેને હું કન્વર્ટ કરું છું દિવસની અંદર એટલે વર્ગ થઈ ગયો અને આ આવી ગયો ડિસ્ક્વાયર સેકન્ડ એને મિનિટમાં ફેરવવા માટે આપણે 7 વડે ભાગવું પડે મિનિટને કલાકમાં ફેરવવા માટે વળી પાછો 7 વડે ભાગવું પડે કલાકને દિવસમાં ફેરવવા માટે વળી પાછો આપણે એને 24 વડે ભાગવું પડે એટલે આ જવાબ તમને અહીંયા આવી ગયો ચાલો અને બીજું આપણે શું કન્વર્ટ કરવાનું છે અહીંયા 1 મીટર રેસ ટુ માઇનસ 3 અને એને મારે સામા ફેરવવાનું છે કિલોમીટરની અંદર હવે 1 મીટર બરાબર આપણને ખબર છે 10^-3 કિલોમીટર આપણે આ રીતે લખવાનું 10^-3 કિલોમીટર 1 મીટર બરાબર એની ઘાત કેટલી છે -3 ચાલો તો કેટલા થઈ ગયા 3^9 અને કિલોમીટર રેસ ટુ કેટલા થઈ ગયા 3 ચાલો બંને કિંમત આની અંદર મૂકી દો તો શું થાય એ જરા જોઈ લો તો અહીંયા લખો છો દીકરાઓ એકદમ ઈઝી રી આ k બરાબર 10^-3 સેકન્ડ રેસ ટુ માઇનસ મીટર રેસ ટુ માઇનસ 3 10^-3 જ્યાં છે ત્યાં જ આવશે સેકન્ડને દિવસમાં કન્વર્ટ કરવા માટે 7 × 7 × 24 આખાનો વર્ગ એ તમારું સામા કન્વર્ટ થઈ ગયું દીકરાઓ દિવસના વર્ગની અંદર આ ડેશ સ્ક્વેર અને અહીંયા આપણે જે આપણા મીટર રેસ ટુ માઇનસ છે એના કિલોમીટર ક્યુબ લખવા હોય તો એ જે તમને મળે છે 10^9 કિલોમીટર રેસ ટુ શું આવે છે -3 થઈ ગયું ચાલો એનું સાદુરૂપ આપવામાં આવે ચાલો તો એનું જે સાદુરૂપ આપવામાં આવે તો પહેલા આ છેદનું આપી દઈએ છે એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતના આવે છે ચાલો તો અહીંયા આ k બરાબર 10^-3 અહીંયા આવે છે આપણે આનું સાદુરૂપ આપવામાં આવે 1/7/7/24 અને વળી પાછું /7/7/24 કરવામાં આવે તો આપણને એનો જવાબ જે મળે છે એ 1.33 અને 10^-10 અને અહીંયા મળે છે ડી સ્ક્વેર અને એની સાથે આવે છે 9 કિલોમીટર રેસ ટુ માઇનસ તો દીકરાઓ અહીંયા જે કેની કિંમત તમને થાય છે એ કેટલી થવાની 1.33 9માંથી 10 જાય -1 10^-14 10^-14 એકમ શું લખવાનો છે અહીંયા ડી સ્ક્વેર કિલોમીટર રેસ ટુ માઇનસ બરાબર છે અને જે માંગેલો તમારો આન્સર છે જે આ માંગેલ જવાબ છે પેલો આવી ગયો દીકરો આ રીતે કે ની વેલ્યુ સેકન્ડ સ્ક્વેર માંથી ડી સ્ક્વેર અને એ જ પ્રમાણે તમે આ જે મીટર ક્યુબ રેસ ટુ માઇનસ 3 છે એને કિલોમીટર રેસ ટુ માઇનસ 3 તમે આ રીતે કન્વર્ટ કરી શકો છો ચાલો એ આવી ગયો હવે સૂત્ર ઉપર આપેલું છે એના પરથી આવર્તન શોધવાનું છે ચાલો તો જરા જોઈ લો કે અહીં આ t સ્ક્વેર બરાબર k અને re પ્લસ h રેસ ટુ ક્યુબ ઇમ્પ્લાઇઝ આપણને t બરાબર શું આવવાનું તો અહીંયા આવશે k re પ્લસ h હોલ ક્યુબ રેસ ટુ શું આવવાનું હાફ બંને બાજુ દીકરાઓ આપણે શું લઈ લીધું છે વર્ગમૂળ લઈ લીધું છે ચાલો એને સાદુરૂપ આપી દઈએ કિંમત મૂકી દેવો t બરાબર k ની કિંમત શું લખીએ 1.33 10^-3 કેટલા લખવાના દીકરાઓ 14 ઘન અને re પ્લસ h આકારનો ઘન એની કિંમત આપણને શું આપી છે 3.8 10^5 અને એનો શું છે ઘન અને એના રેસ ટુ દીકરાઓ આપણને શું મળે છે હા ચાલો આપણે શું કરીએ છે
आ जे समीकरण छे ने वर्गमूळની અંદર છે એટલે બેઠું જ રહેવા દે છે આપણે એને કોઈ પ્રકારનો ટચ નથી કરતા આનું સાદરૂપ આપીએ 1.33 ગુણ્યા 3.8 ગુણ્યા 3.8 ગુણ્યા 3.8 કરવામાં આવે તો આપણને અહીંયા જે આન્સર દીકરાઓ મળે છે એ કઈ આ રીતે મળે છે 7297976 અને આ -14 વત્તા 5 તારીખ 15 અને એનું હવે શું રહી ગયું વર્ગમૂળ ચાલો દશાંશ ચિહ્નની વાત કરવામાં આવે આ તો આપણે 15 માંથી -14 જાય તો આપણને 10 ની 1 ઘાત મળે છે બરાબર છે ચાલો તો એને અનુરૂપ એક મિનિટ હે દીકરા આ ગુણાકારની અંદર આવો આવે છે 72 પોઈન્ટ મેં કરી દઉં છું એક મિનિટ હે ચાલો આપણને જે કિંમત મળવાની છે એ કેટલી છે 1.33 ગુણ્યા 3.8 ગુણ્યા 3.8 ગુણ્યા 3.8 ઓકે દીકરા 72.9776 મળે છે ઓકે કમ્પ્લીટ ચાલો એટલે આટલી કિંમત મને મળી જાય છે હવે એનું સાદરૂપ આપી દઉં જરા જોઈ લેજો તો આ મળે છે 72.9776 અને 10 ની કેટલી ઘાત મળે છે 1 અને રેસ્ટ ઓફ હાફ હવે 1 ઘાત નું વર્ગમૂળ તો નહીં નીકળે એટલે 2 ઘાત માં કન્વર્ટ કરવું પડે એટલે ઘાત ની અંદર જે આપણને વાત કરવામાં આવે તો એનું વર્ગમૂળ કાઢવા માટે આપણે અહીંયા શું કરીએ છે તો અહીંયા આપણી પાસે જે કિંમત છે એક ને રિમૂવ કરી દઈએ તો મને શું મળવાનું t = 7 29.796 અને એનો દીકરાઓ આપણે શું કરી નાખીએ વર્ગમૂળ તો એ વર્ગમૂળ મેં કાઢી નાખવામાં આવે તો મને જવાબ મળે છે 27.01 આનો આપણે વર્ગમૂળ કાઢી નાખીએ છીએ જરા જોઈ લો કેવી રીતના થાય છે તે બરાબર ચાલો કમ્પ્લીટ જોઈ લો તો અહીંયા આપણે લખીએ છીએ 729.79796 7976 બરાબર છે 9796 ઓકે એનું શું કાઢવાનું છે વર્ગમૂળ તો આપણને મળે છે 27.01 આ 27.01 દિવસ એટલે અહીંયા પરિભ્રમણનો જે આવર્તકાળ છે એ લખી દઈએ છીએ કે અહીંયા આ પરિભ્રમણનો જે આવર્તકાળ મને t મળે છે એ 27.01 દિવસ મળે છે આવી ગયો બરાબર છે આપણે 27.3 આવે એને અનુરૂપ આપણે પોઈન્ટ ની અંદર ની વાત કરવામાં આવે તો કઈક આ રીતે આપણને મળી જાય છે તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેવું આ આપણો જે ઉદાહરણ 8.7 છે એ પણ કેટલી સરળતાથી આપણે અહીંયા ગણી નાખ્યું તો શાંતિથી બંને ઉદાહરણના દાખલા જે આપણે બોર્ડ પર લખ્યા છે એને વ્યવસ્થિત રીતે દરેક સ્ટેપ તમારા માઇન્ડની અંદર વ્યવસ્થિત રીતે સમજી પડે એ રીતે વ્યવસ્થિત રીતે બોર્ડ ઉપરથી લખવાનું છે અને એ દરમિયાન તમને જે કોઈ જગ્યાએ તકલીફ લાગે તો તમે ડાયરેક્ટલી મને કોલ કરીને પૂછી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજના માટે દીકરાઓ આપણે આટલું જ રાખીએ છીએ બાકીનું નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું ઓકે થેન્ક યુ